આણંદ તાલુકાના હાટગુડ ગામની પેસેન્ટર શાળામાં ઇમામ જાફર સાદિક ફાઉન્ડેશન દ્વારા શહીદે ઇમામ હુસેનની યાદમાં નિબંધ સ્પર્ધા યોજવામાં આવી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ધોરણ 6, 7, 8ના કુલ 93 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આજે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને પ્રથમ નંબર વિજેતા સૈયદ ઇઝમાબાનુ ઇમરાન અલી ધોરણ 8 બ, બીજા નંબર વિજેતા સૈયદ ફરહાબાનુ સરફરાઝ આલી ધોરણ 8 ક, મમતાબેન સુનિલભાઈ પરમાર ધોરણ 8 તે પણ બીજો નંબર વિજેતા બની હતી, તેમજ સબનુરબાનુ આસિકમિયા મલેક ધોરણ 8 ત્રીજો નંબર વિજેતા બની, અલ્ફિનબાનુ દસ્તગીર અલી સૈયદ ધોરણ 6 તેમણે પણ ત્રીજો નંબર વિજેતા બની હતી. સમગ્ર નિબંધ સ્પર્ધાનું આયોજન પેસેન્ટર શાળાના આચાર્ય શ્રી હિરેનભાઈ મેકવાન તેમજ શિક્ષક હંસાબેન ચૌહાણે કર્યું હતું, તેમજ નિબંધ લેખનની ચકાસણી સૈયદ મોલાના પરવેઝ યમની દ્વારા કરવામાં આવી હતી. પેસેન્ટર શાળાના આચાર્ય હિરેન મેકવાન, પેસેન્ટર શાળા SMC ના અધ્યક્ષ સૈયદ હિફજુ, શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ ખલીલ અહેમદ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે દીકરીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સાદિક અલી સૈયદ, ડેલી ઇન્ડિયા ટીવી.